હે ફ્રેન્ડ્સ, જનરલ નોલેજના ભાગરૂપે ભારતીય અર્થતંત્રમાંથી કેટલાક અગત્યના પ્રશ્નો જે પૂછાય છે આપની કોમ્પિટિટિવ એક્ઝામના, એના ભાગ બે માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું પ્રતિક પ્રજાપતિ. તો આજે હવે આપણે અર્થતંત્રના કેટલાક અગત્યના પ્રશ્નોની ચર્ચા કરવાના છે આ લેક્ચરમાં. એ પહેલા આપે જો મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં દેખાતા બેલ આઇકોન પર પણ ક્લિક કરી લો, જેથી આપણને જ્યારે પણ હું નવા વિડીયો મૂકું એની નોટિફિકેશન તરત મળતી રહે. તો શરૂઆત કરીએ, આગળ જોઈએ આજના દિવસનો પ્રશ્ન કે ફુગાવામાં શાનું મૂલ્ય ઘટે છે. તો આ જે ફુગાવો છે એમાં ચલણનું મૂલ્ય ઘટે છે. ત્યારબાદ ફુગાવાથી કોને નુકસાન થાય છે? તો જે પણ લેણદાર લોકો છે એમને આ ફુગાવાથી સૌથી વધુ નુકસાન થાય છે. હવે આગળ વધીએ પ્રશ્ન નંબર 30 કે ભારતમાં ફુગાવો સાના દ્વારા નક્કી કરવામાં આવે છે? તો આ જે ફુગાવો છે એ WPI દ્વારા નક્કી કરવામાં આવે છે, જેમાં WPI નો અર્થ છે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ, અને જેને ગુજરાતીમાં જથ્થાબંધ મૂલ્ય સૂચકાંક કહેવામાં આવે છે. હવે આગળ વધીએ પ્રશ્ન નંબર 31 કે WPI માં કેટલી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે? તો આ જે WPI છે એમાં ટોટલ 1224 વસ્તુનો સમાવેશ કરવામાં આવે છે. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 32 કે ભારતમાં વિદેશી ચલણનો સૌથી મોટો હિસ્સો સામાં ખર્ચાય છે? તો જે પણ પેટ્રોલિયમ પદાર્થોની આયાત કરવામાં આપણા ભારત દેશના ચલણનો હિસ્સો, મોટા ભાગનો હિસ્સો ખર્ચાઈ જાય છે. હવે આગળ વધીએ પ્રશ્ન નંબર 33 કે ભારતમાં કઈ વસ્તુમાંથી સૌથી વધુ વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે? તો આજે ભારતમાંથી જે રત્નો અને આભૂષણ મળે છે એમાંથી સૌથી વધુ એવા પ્રમાણમાં વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે. આગળ જોઈએ 34 નંબરનો પ્રશ્ન કે ભારત આંતરરાષ્ટ્રીય નાણાકોષનું સભ્ય ક્યારે બન્યું હતું? તો આ મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે ભારત છે એ આંતરરાષ્ટ્રીય નાણાકોષનું સભ્ય ઈસવીસન 1947 જ્યારે આપણો ભારત દેશ આઝાદ થયો ત્યારે બન્યું હતું. હવે આગળ વધીએ 35 નંબરના પ્રશ્ન તરફ કે ભારતમાં નવા રૂપિયાની ડિઝાઇન કોણે તૈયાર કરી હતી? તો એ છે ડી ઉદયકુમાર. અહીં બાજુમાં આપ જોઈ શકો છો આ છે રૂપિયાનો સિમ્બોલ જે હાલમાં નવો છે એ, અને એના ડિઝાઇનર ડી ઉદયકુમાર પણ છે. હવે આગળ જોઈએ 36 નંબરનો પ્રશ્ન કે કેન્દ્ર સરકારની આવકનો મુખ્ય હિસ્સો કયો છે? તો જે કોર્પોરેટ ટેક્સ મળે છે એમાંથી કેન્દ્ર સરકારની આવક થાય છે. 37 નંબરનો પ્રશ્ન જોઈએ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ જેને ટૂંકમાં BSE પણ કહેવામાં આવે છે એની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો ઈસવીસન 1875 BSEની સ્થાપના થઈ હતી. હવે આગળ વધીએ કે આ BSE છે એને પબ્લિક લિમિટેડ કંપનીમાં ક્યારે પરિવર્તન કરવામાં આવ્યું હતું? તો 19 ઓગસ્ટ 2005 એને પબ્લિક લિમિટેડ કંપનીમાં પરિવર્તન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જોઈએ કે BSEનો મુખ્ય સૂચકાંક કયો છે? તો જે સેન્સેક્સ છે એ BSEનો મુખ્ય સૂચકાંક છે. આગળ વધીએ પ્રશ્ન નંબર 40 તરફ કે મુંબઈ શેરબજારનો 30 શહેરોનો સૂચકાંક કયા નામે ઓળખાય છે? તો એ છે સેન્સેક્સ. આગળ વધીએ પ્રશ્ન નંબર 41 કે મુંબઈ શેરબજારનો 50 શહેરોનો સૂચકાંક કયા નામે ઓળખાય છે? તો એ છે નિફ્ટી. ત્યારબાદ મુંબઈ શેરબજારની કોમ્પ્યુટરાઇઝ ઓનલાઈન ટ્રેડિંગ પ્રણાલી કયા નામે ઓળખવામાં આવે છે? તો આજે મુંબઈની ઓનલાઈન ટ્રેડિંગ પ્રણાલી છે એને બોલ્ટ તરીકે ઓળખવામાં આવે છે. હવે આગળ જોઈએ કે દિલ્હી શેરબજારની કોમ્પ્યુટરાઇઝ ઓનલાઈન ટ્રેડિંગ પ્રણાલી એ કયા નામે ઓળખવામાં આવે છે? તો એને ડોટ્સ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખવાનું છે કે મુંબઈની જે ઓનલાઈન ટ્રેડિંગ પ્રણાલી છે એને બોલ્ટ કહેવામાં આવે છે અને દિલ્હી છે એને ડોટ કહેવામાં આવે છે. હવે આજે દિલ્હી શેરબજારમાં DOTS એટલે કે ડોટ્સનો પ્રારંભ ક્યારથી કરવામાં આવ્યો હતો? તો તારીખ યાદ રાખવાની છે કે 29 જાન્યુઆરી 1996 કરવામાં આવ્યો હતો. 45 નંબરનો પ્રશ્ન કે દલાલ સ્ટ્રીટ ક્યાં આવેલી છે? તો એ મુંબઈમાં આવેલી છે. આગળ વધીએ કે SEBI કેવા પ્રકારની સંસ્થા છે? તો એ એક ગેરબંધારણીય સંસ્થા છે, અને આપ અહીં SEBIનો સિમ્બોલ જોઈ શકો છો બાજુમાં, અને એનું પૂરું નામ પણ મેં લખેલું છે. તો એનું પૂરું નામ છે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. ઓકે, ઘણી વાર એક્ઝામમાં પૂરા નામ પણ પૂછાતા હોય છે, તો આ જે અગત્યની સંસ્થાઓ છે એમના પૂરા નામ ખાસ યાદ રાખી લેવા. ત્યારબાદ જોઈએ 47 નંબરનો પ્રશ્ન કે SEBIની સભ્ય સંખ્યા કેટલી છે? તો એના સભ્યો સંખ્યા છે 6. આગળ વધીએ, SEBIના પ્રાદેશિક કાર્યાલયો ક્યાં આવેલા છે? તો એ છે કોલકાતા, દિલ્હી અને ચેન્નઈ. આ જે મોટા 3 શહેરો છે એમાં આવેલા છે. ખાસ યાદ રાખવાનું છે કયા શહેર છે, તો કે કોલકાતા, દિલ્હી અને ત્યારબાદ છે ચેન્નઈ. આગળ જોઈએ 49 નંબરનો પ્રશ્ન કે ભારતમાં શેરબજાર પર નિયંત્રણ કોણ રાખે છે? તો જે SEBI ગેરબંધારણીય સંસ્થા છે એના દ્વારા શેરબજારો પર નિયંત્રણ રાખવામાં આવે છે. 50 નંબરનો પ્રશ્ન કે ભારતની સૌથી મોટી મ્યુચ્યુઅલ ફંડ સંસ્થા કઈ છે? તો એ છે UTI.
અને આજે યુટીઆઈ છે એની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો 1 જાન્યુઆરી 1964 દિવસે આની સ્થાપના કરવામાં આવી હતી. હવે આ યુટીઆઈ જેનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો એ છે મુંબઈમાં. ત્યારબાદ આગળ જોઈએ 53માં નંબરનો પ્રશ્ન કે વી નો ઇન્ડિયા બેટર. ઓકે, ખાસ યાદ રાખવાનું છે વી નો ઇન્ડિયા બેટર. આ વાક્ય કોની સાથે જોડાયેલું છે? તો આ એ વાક્ય છે એ યુટીઆઈ જોડે જોડાયેલું છે. અને આ યુટીઆઈ શું છે? તો એક મોટી ભારતની સૌથી મોટી મ્યુચ્યુઅલ ફંડની એક સંસ્થા છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 54 કે ઇન્ડિયા બ્રાન્ડ ઇક્વિટી ફંડની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો સાલ યાદ રાખવાની છે 1966માં કરવામાં આવી હતી. આગળ જોઈએ કે બજેટ કઈ સૂચિનો વિષય છે? તો એ છે સમવર્તી સૂચિનો વિષય છે બજેટ. પ્રશ્ન નંબર 56 કે સામાન્ય બજેટ તૈયાર કરવાની જવાબદારી કોની હોય છે? તો આ ભારતનું જે નાણાં મંત્રાલય છે કે ફાઇનાન્સ મિનિસ્ટ્રી એનું હોય છે. આગળ વધીએ કે બજેટ પહેલા આર્થિક સમીક્ષા સંસદના કયા ગૃહમાં રજૂ થાય છે? તો એ લોકસભામાં રજૂ કરવામાં આવે છે. આજના દિવસનો છેલ્લો પ્રશ્ન લેક્ચરનો કે સામાન્ય બજેટ કેટલા ભાગમાં વહેંચાયેલું હોય છે? તો આજે સામાન્ય બજેટ છે એ કુલ 109 ભાગમાં વહેંચાયેલું હોય છે. આપણને વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક કરો, તમારા બીજા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં દેખાતા બેલ આઇકોન પર પણ ક્લિક કરી લો કે જેથી આપણને જે પણ નવા વિડીયો હું અપલોડ કરું એની સમયસર નોટિફિકેશન મળતી રહે.